નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જગન્નાથપુરી મંદિરથી કળિયુગના અંતના નવ સંકેત. બાજ, લોહી અને ઝંડો, આખરે શું છે આમનાથી જોડાયેલી ભવિષ્યવાણીઓ? શું હકીકતમાં જગન્નાથધામમાં લોહીના ધાગા જોવા મળી રહ્યા છે? શું આવવાનો છે મહાવિનાશનો સમય? કેટલા ચરણોમાં થશે આ પાપી દુનિયાનો અંત? કેવી રીતે લાગી જગન્નાથધામના ઝંડામાં આગ અને શું આ અશુભ સંકેત હતા? મિત્રો, જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો આ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, 3 મે 2019 દિવસ જે ભારત અને ઓડિશાવાસી લોકો માટે એકદમ સાધારણ દિવસ જ હતો. સવારના 8:30 વાગ્યા હતા અને લોકોની નીંદર બસ ખુલી જ રહી હતી. અને ત્યારે જ મિત્રો એકદમથી રાડોરાડ ઉપડવાથી આખો દેશ ડગી ગયો. અને આ રાડારાડ મિત્રો ફાની નામના ચક્રવાતના લીધે મચી હતી, જે 180 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઓડિશામાં એવી તબાઈ મચાવી કે 10,000 ગામોમાં અને 52 શહેરોમાંથી 10 લોકો કાળના કાળમાં સમાઈ ગયા. મિત્રો, શું તમે વિશ્વાસ કરશો જો અમે કહીએ કે આ તબાહીની ભવિષ્યવાણી આજથી 500 વર્ષ પહેલાં થઈ ચૂકી હતી? અને એ પણ મિત્રો એકદમ સટીક રીતે. તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે. ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર, જેને શ્રી મંદિર પણ કહેવામાં આવે છે, અને અહીંયા મિત્રો ઘટવાવાળી હરેક ઘટના ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે. આ જ મંદિરને સાક્ષી માનીને લખવામાં આવી હતી આજથી 500 વર્ષ પહેલાં ભવિષ્ય મલિકા. ભવિષ્ય મલિકા એ ગ્રંથ છે જે વર્તમાન અને ભવિષ્યની સટીક ભવિષ્યવાણીઓ કરે છે. અને મિત્રો, આ મહાન ગ્રંથના મહાન રચેતા હતા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી, જેમને પંચ સખાઓમાં ગણવામાં આવે છે. હકીકતમાં આજથી 500 વર્ષ પહેલાં 16મી સદીમાં પુરી જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓનો નિવાસ થયો, જેમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજ, સંત અનંતદાસ મહારાજ, સંત યશવંતદાસ મહારાજ, સંત જગન્નાથદાસ મહારાજ અને સંત બલરામદાસ મહારાજ હતા. આ પાંચેને મિત્રો પંચ સખાના રૂપમાં વર્ણિત કરવામાં આવતો હતો. કહેવા માટે તો આ પાંચો ભવિષ્યથી જોડાયેલી વાતો જણાવતા હતા, પણ કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની ખૂબ જ દિવ્ય અને અલૌકિક શક્તિ હતી, જેના બળ ઉપર એ ના તો ખાલી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓને જોતા હતા પણ એમને પંક્તિઓના રૂપમાં લખતા પણ હતા. આવી રીતે એમણે મિત્રો ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓ ઉપર 1000થી વધારે ગ્રંથો લખી નાખ્યા છે. અને આમાંથી જ એક ગ્રંથ છે ભવિષ્ય મલિકા, જેને લખવા માટે એમનો સાથ આપ્યો બીજા 4 સંતોએ. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત નજીક છે. વર્તમાનમાં પૃથ્વી એ ખૂબ જ મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને આખા કળિયુગનો અંત 3 ચરણોમાં થશે એવું જણાવવામાં આવ્યું છે. પહેલા મહાવિનાશ, પછી કળિયુગનો અંત અને ત્રીજો સતયુગ, મતલબ કે સતયુગની સ્થાપના. ભવિષ્ય મલિકામાં મિત્રો એકદમ ક્લિયર લખેલું છે કે આવાવાળા થોડાક વર્ષોમાં કળિયુગનો અંત થશે અને સતયુગની સ્થાપના થઈ જશે. પણ કળિયુગનો અંત થશે ક્યારે અને ક્યારે આવશે સતયુગ? મિત્રો, જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. મિત્રો, ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી, પણ એ સમગ્ર વિશ્વના કર્તા ધર્તા છે. અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવાવાળા 9 એવા સંકેત જણાવ્યા છે, જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે. આ 9 સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથપુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તૂફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે. મિત્રો, જગન્નાથધામ દરબારમાં શિખર ઉપર અષ્ટધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો, પણ મે 2019 દિવસે જે તૂફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું એના ચાલતા આ જે નીલ ચક્ર છે એ આડો થઈ ગયો હતો. અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાથી જ એકદમ સાફ સાફ લખાયેલી હતી. મતલબ કે ભવિષ્ય મલિકા જે ભવિષ્યવાણી કરે છે કે આ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે.
આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે. જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. પણ મિત્રો, ખાલી પ્રાચીન સમયમાં, કારણ કે વર્ષ 1842થી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે. વિતેલા 180 વર્ષોમાં લગભગ મિત્રો 1 ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે. અને આવી રીતે ભવિષ્યમલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે. જગન્નાથધામમાં વારંવાર થશે રક્તપાત. આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે, પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝ પેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં, જગન્નાથપુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા. અને મિત્રો આવું ખાલી એકવાર નહીં પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે. ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે તો ક્યારેક ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ હડકંપ થઈ જાય છે. ઘણીવાર જગન્નાથધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે, જેના ચાલતા વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે. મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી, પણ મિત્રો જગન્નાથપુરી જેવા મંદિરમાં ઝઘડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે. મંદિરના શિખર અને એકાસમ સ્તંભ ઉપર બેસશે ગિદ્ધ. મિત્રો આમ તો ગિદ્ધને ભગવાન વિષ્ણુનો વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગિદ્ધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો બેસવું એક અશુભ સંકેત છે. અને આવું અમે નહીં પણ ભવિષ્યમલિકા પુસ્તક કહે છે. એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો, પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા. પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે. પહેલીવાર જુલાઈ 2020 અને એના પછી ડિસેમ્બર 2021માં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગિદ્ધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા. અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે. આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે. મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનું પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે. અને મિત્રો કળિયુગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ 2019માં. આ વર્ષે જ્યારે ફાની તુફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો. અને આવો જ કંઈક નજારો વર્ષ 2020માં પણ જોવા મળ્યો, જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો. અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો. કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની નીંદર સુવડાવી દીધી. આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ. આવી રીતે ફરી એકવાર ભવિષ્યમલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. ભગવાન જગન્નાથનો થશે અપમાન, મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ. મિત્રો જગન્નાથધામમાં દર 12 વર્ષ પછી કલેવરની રસમ થાય છે. આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ, સુભદ્રા, બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. વર્ષ 2015માં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જ મંદિરના જે પૂજારી હતા એ અંદર જ અંદર લડી પડ્યા. અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે 12 કલાક પછી થઈ. આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે. આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિ દિવસે સામે આવતી જ રહે છે. આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે. મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્યમલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ. ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પવૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય. વર્ષ 2019માં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ વિડીયોમાં અમે તમને જણાવી જ ચૂક્યા છીએ. આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પવૃક્ષ જે છે એ તૂટી ગયો હતો. આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કંઈક અસહનીય થવાનું છે. અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના.
ઈજ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા. અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું, મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ 100% સાચી સાબિત થઈ. જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ. ત્રિદેવ મતલબ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેમના ઉપર આ સંસારમાં કાંઈ પણ નથી. તમને જણાવી દઈએ મિત્રો કે ત્રિદેવના કપડામાં પણ આગ લાગી ગઈ હતી. આવી રીતે ફરી એકવાર આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ. છેલ્લી ભવિષ્યવાણી અનુસાર મિત્રો જગન્નાથપુરીના મંદિરના ઝંડામાં પણ આગ લાગી જશે. આ ઘટના પણ મિત્રો 19 માર્ચ 2020ના દિવસે ત્યારે જોવા મળી હતી, જ્યારે જગન્નાથપુરી મંદિરના સિવાય પણ મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું. અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો. અને આવી રીતે આ ઘટના પણ બની. મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ, ઝંડો સળગી ગયો. આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે. એટલા માટે મિત્રો હવે આવાવાળા સમયમાં મહાવિનાશ, કળિયુગનો અંત અને સતયુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી ન શકીએ. પણ હા, આ ક્યારે અને કેવી રીતે થશે એ તો આપણને આવનારો સમય જ જણાવશે. તો મિત્રો આજની આ વિડીયો તમને કેવી લાગી છે, તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો આ વિડીયો તમને પસંદ આવી છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.